सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मंदहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने हेती जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर नवमु अने तरंग 38 एमां छेल्ले कथा लखे छे कि भगवान श्री हरि कार्यानी थी चालता चालता आगळ महाराज वध्या छे नसीतपुर गाममां आव्या छे नसीतपुरनी अंदर श्रीजी महाराजनुं सामयुत थयुं छे त्यांना भक्तोने अति सुखिया करी अने महाराज झिंझावदर गाममां पधार्या छे झिंझावदर गामनी अंदर અલૈયા ખાચરના પિતાશ્રી એ સામે લેવા માટે મહારાજને ગામના દરવાજે લેવા માટે સામે ગયા છે જેટલા ગામના બધાય લોકો છે બધા પણ મહારાજને સામયુ કરવા માટે ત્યાં આગળ સામે ગયા છે સામત ખાચરની સાથે આખા એ ગામના લોકો ઝિંઝાવદરના ગયા અને મહારાજ ઉપર બહુ પ્રેમ હતો મહારાજ ઉપર હેત હતું એટલે મહારાજનું સામયું કર્યું આગળ આધારાનંદ સ્વામી લખે છે ને મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર નવમું ને તરંગ 39 અશ્વલાય સિંગાર કે અલ્લર્ક નૃપ હિતે હ હરિકુ બેઠાય તાહી પર ઉર્મે પરમ સ્નેહ हरि को बैठाए ताही पर उर्मे परम स्नेह पुर पास हरि आए जब बाजिंत्र ही आए जे हो बाजत बय विद विदही शब्द छाई रहे ए हो बाजत बय विद विदही શબ્દ છાઈ રહે એહુ દરબાર અલૈયા ખાચરને શ્રી હરિના ઉપર ઘણો પ્રેમ હતો તેઓ એક અશ્વ સારો શણગારીને લાવ્યા તેના ઉપર શ્રી હરિને બેસાડ્યા શ્રી હરિ ગામને નજીક જ્યારે આવ્યા ત્યારે વાજિંત્રવાળા આવ્યા અને વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડવા લાગ્યા તેનો ધ્વનિ બધે વ્યાપી ગયો ગામનો દરવાજો ઉત્તર તરફ હતો તેને નજીક જ તળાવ હતું તળાવથી થોડે આગળ એક સારી નદી વહેતી હતી શ્રીહરિએ ત્યાં જઈને નદીમાં સ્નાન કર્યું લોકોને આનંદ દેવા માટે જ શ્રીહરિ તે નદીમાં બે ઘડી સુધી ઝરક્રીડા કરતા થકા નાહ્યા અલૈયા ખાચરને ભગવાન ઉપર અતિશય પ્રેમ હતો અહીં એમ લખ્યું છે અલૈયા બાપુને ભગવાન ઉપર પ્રેમ હોય ત્યારે જ અલૈયા ખાચર આખી જિંદગી નૈષ્ઠિક બ્રહ્મચારી રહી શકે મહારાજ ઉપર એમને અતિશય હેત હતું જેના કારણે એ 18 ને ઉપદેશ આપીને સાધુ કરવા કાઢી શકે
અલૈયા ખાચરને શ્રીજી મહારાજ ઉપર અતિશય હેત હતું, એટલે જ શ્રીજી મહારાજ જ્યારે બોલાવતા ત્યારે સેવાની અંદર પહોંચી જતા. જ્યાં હેત અને સાચો પ્રેમ છે એની પરીક્ષા ક્યારે છે? એની પરીક્ષા એવો સમય આવે ત્યારે છે. એવો સમય આવે એવું વર્તવાનું કે ત્યારે ખબર પડે કે આને સાચું હેત કેટલું ભગવાનમાં છે, કેટલું ભગવાનના સંતમાં છે. અલૈયા ખાચરે આવી બધી જ પરીક્ષાઓ ભગવાનની આપી હતી, એમાં પાસ થયા હતા. શ્રીજી મહારાજે એમના દ્વારા માન એમને હતું એવું ચરિત્ર કરાવ્યું છે અલૈયા ખાચરનું. કારણ કે બીજાના ઉપદેશ અર્થે, આપણા ઉપદેશ અર્થે અલૈયા ખાચરને એવું ચરિત્ર કરાવ્યું છે. બાકી આ બધાય પૂર્વના મહાન મહાન મુક્તાત્માઓ હતા, અને શ્રીજી મહારાજના સ્વરૂપને વિશેષ ને વિશેષ જાણવા માટે આ પૃથ્વી પર અહીંયા આગળ જન્મ ધારણ કરીને મહારાજની સાથે પોતાના જીવનથી આપણા જીવનના ઘડતર માટે રહેલા હતા. શ્રી હરિએ અલૈયા ખાચરના પ્રેમને વશ થઈ ઘોડા ઉપર બિરાજ્યા. જ્યારે ગામના દરવાજે પહોંચ્યા ત્યારે વાજા આવ્યા. તળાવથી થોડે આગળ સારી નદી વહેતી હતી. મહારાજે નદીમાં સ્નાન કર્યું. બે ઘડી સુધી જર ક્રીડા કરી મહારાજે. બસન પેરી હરી ભય અસવારા, પૂર કે પીછે આયે દ્વારા, દ્વાર બનાયે વિચિત્ર હી ભાતે, દ્વાર બનાયે વિચિત્ર હી ભાતે, શોભા બની સો કહી ન જાતી, શોભા બની સો કહી ન જાતી. પછી વસ્ત્રોને પહેરીને ઘોડે સવાર થયા. ગામને દરવાજે આવ્યા. દરવાજાને સુંદર રીતે શણગાર્યો હતો. અદ્ભુત શોભા થઈ હતી તે કહી શકાતી નથી. નાળિયેરને સોનેરી કરીને તેના તોરણ બનાવ્યા હતા અને તેને દરવાજે બાંધ્યા હતા. રાજ બજારોને સ્વચ્છ કરાવીને તેમાં વિવિધ ફૂલ બિછાવી દીધા. બજારમાં જે દુકાનો હતી તેને પણ વિચિત્ર રીતે સુશોભિત કરી હતી. તેના બધા જ દરવાજે મોતીના તોરણ બાંધી દીધા હતા. મંગળમય બધો સામાન દુકાને દુકાને આગળ ગોઠવ્યો હતો. બજારમાં કેળના સ્તંભ રોપાવી દીધા હતા. તેની શોભા કહી શકાતી નથી. શ્રીહરિ જ્યારે બજારમાં આવતા હતા ત્યારે ગામવાસી અપાર લોકો ઉભા રહીને દર્શન કરતા હતા. પુરુષ સમુદાયમાં પુરુષો, સ્ત્રી સમુદાયમાં સ્ત્રીઓ, તે બધા બાઈ ભાઈ વિવિધ પ્રકારના કીર્તન ગાતા હતા. આ અનુપમ આનંદનો અવસર આવ્યો છે તેમ જાણીને ગુલાલ ઉડાડીને ધૂમ મચાવી દીધી. ગામની બધી સ્ત્રીઓ શ્રીહરિને મોતીથી વધાવવા લાગી. આખાય ઝિંઝાવદરમાં બધાને આનંદ આનંદ ને આનંદ છે. અલૈયા ખાચરને ભગવાનમાં પ્રેમ છે, એમના પિતાશ્રીને ભગવાનમાં પ્રેમ છે, એમના ભાઈ જેઠસુર ખાચરને ભગવાનમાં હેત ઓછું હતું, પરંતુ અલૈયા ખાચરના પ્રસંગે કરીને જેઠસુર ખાચરને પણ ભગવાનમાં હેત ધીરે ધીરે થતું હતું. કુટુંબ પરિવારમાં કોઈ એક બળિયો આત્મા હોય ને તો એ બીજાને સત્સંગમાં ચોંટાડી શકે છે. એક આત્મા બળિયો થવો જોઈએ પરિવારની અંદર, અને એવો નિર્ધાર કરવો જોઈએ કે મારે મારા પરિવારના આ સભ્યોને ધીરે ધીરે સત્સંગમાં ચડાવી દેવા છે. પ્રેમથી જો વાળતો રહે, પ્રેમથી જો સમજાવતા રહે, તો એક દિવસ એનો આખો પરિવાર સત્સંગમાં વધી જાય છે. એમાં પણ જ્યાં સ્ત્રી પાકા હોય છે, સ્ત્રી ભક્ત અતિશય પાકા હોય છે, ત્યાં એ ઘરની અંદર સત્સંગ થોડા સમયની અંદર બધાને થઈ જાય છે. મોટે ભાગે 90% પાસ થવાય છે, 10% ક્યાંક નપાસ થવાતું હશે. અને જ્યાં પુરુષનો એવો નિર્ધાર હોય છે ત્યાં 30-40% પાસ થાય છે, પણ ફેરફાર ચોક્કસ થાય છે. આપણને ભગવાને પોતે એવા પસંદ કરીને પાકા ભક્ત બનાવ્યા હોય સંતોના સમાગમથી, તો આપણે ચોક્કસ એવો આશય રાખવો જોઈએ કે આપણા પરિવારની અંદર, આપણા મિત્રમંડળની અંદર આપણને લાગતા વળગતા ઓળખતામાં કેવી રીતે ભગવાન સ્વામિનારાયણ પ્રવર્તે. ઘણીક વખત આપણે કોઈક વ્યક્તિ આપણા સંબંધી હોય, કોઈક વ્યક્તિ આપણા મિત્રમંડળમાં હોય, કોઈક વ્યક્તિ આપણી સાથે થોડો ઘણો સંબંધ ધરાવતા હોય, પણ આપણે ઘણીક વખત પહેલેથી જ એવો વિચાર કરીએ છીએ કે એને સત્સંગ થશે જ નહીં, એ મારી વાત માનશે જ નહીં. બે વખત આપણે કીધું હોય, ના માન્યું હોય, એટલે આપણે એનાથી ઉદાસ થઈ જઈએ.
અને પછી ફરીથી એને ક્યારેય પણ કહીએ નહીં. એવું જે ભગવાનનો પાકો ભક્ત હોય અને હજુ પાકો થઈને બીજાને મહારાજના માર્ગે ચડાવવા માગતો હોય એને એવી હિંમત હારવી જ નહીં. જેવી રીતે પેલા સેલ્સમેનો હોય, તમે લો કે ના લો, એ તો તમને એડવર્ટાઇઝ કર્યા જ કરે. એડવર્ટાઇઝના કેટલા કાગળિયા પોસ્ટમાં આવે છે, તો કેટલા બધા કાગળ પોસ્ટમાં આવે. હું જ્યારે અહીં પોસ્ટ આવે ને ત્યારે હું કહું કે આટલું પોસ્ટમાં આ લોકો ખર્ચો કરે છે, એના કરતાં આટલું ડોનેશન આપી દેતા હોય તો કેટલા હજારો માણસોને એ એડવર્ટાઇઝનું કાગળ પોસ્ટ દ્વારા મોકલતા હશે. એમાંથી કોઈક બે ગ્રાહક એના થતા હશે, પણ વર્ષ દરમિયાન એડવર્ટાઇઝ માટેની પોસ્ટ, એ પોસ્ટનો ખર્ચ, એને છપાવવાનો ખર્ચ કેટલો બધો જે કોઈ કંપનીઓ કરતી હશે કરતી હશે. આ લોકોનો એક બિઝનેસ ચલાવવા માટે પણ રાત દિવસ જો એ એડવર્ટાઇઝ કરે તો પુરુષોત્તમ નારાયણને કોઈ જીવને પમાડવા માટે આપણે એડવર્ટાઇઝ ચાલુ જ રાખવી પડે, એડવર્ટાઇઝ ચાલુ જ રાખવી પડે. આવો અમારો પ્રસંગ છે ના હોય ને તો આપણે સત્સંગ, આમે આપણે સત્સંગની સેવા કરતા હોય તો સત્સંગની અંદર આપણે કોઈ નિમિત્ત ઊભું કરીને સત્સંગ રખાવે. મેં હમણાં કીધું ને શ્રાદ્ધ પક્ષમાં પૂજ્યપાદ ગુરુજી હરિગીતાનું પારાયણ કરવાના છે, એ હરિગીતાના પારાયણની અંદર કેટલા બે ચાર ભક્તોના તો મુખ્ય સેવકો તરીકે નામ આવી ગયા. તો એ અગત્યનું શું છે, કથા તો કોઈ આપણે ત્યાં લોયા ધામની અંદર તો બધા જ આપણા મુખ્ય સેવકો છે, બધા જ દાન કરવાવાળા છે, પરિવારનો એક એક સભ્ય. એટલે એવી જરૂર નથી હોતી કે એ કોઈ યજમાન કે સેવક હોય તો જ કથા થાય. કથા તો 10 દિવસની થવાની છે, થવાની જ છે. પરંતુ એવું કંઈક આયોજન કરીને આપણે આપણા પરિવારને એની અંદર જોડી શકીએ, આપણા મિત્રમંડળને એમાં જોડી શકીએ, તો કોઈકને એ શબ્દ મોટા પુરુષનો પડી જાય ને જીવમાં અસર થઈ જાય. આપણને થાય એવું તો કંઈ થતું હશે, એવું કંઈ થોડું થઈ જાય, એક વખત શબ્દ સાંભળે ના ફેર પડે, પથરામાં કશો ફેર ના પડે. આવી બધી આપણી ઘણીક વખત એવી વિચારધારા ઘણો બધો મહારાજનો જે દાખલો કરવાનો છે ને કાર્યને અટકાવે છે. કારણ કે ઘણીક વખત શું થાય, આપણે એટલા બધા ઊંચાઈ ઉપર જતા રહ્યા હોય દુનિયા કરતાં, જેના કારણે આપણને એમ જ લાગે કે બસ આપણે 5 જણ છે ને હવે અહીં છઠ્ઠો કોઈ થઈ જ નહીં શકે. ના, પામરમાંથી જ અને પતિતમાંથી જ મુમુક્ષુ નીકળે છે. આપણે પણ એક દિવસ પામર હતા, પણ કોઈક ભગવાનના ઓલિયા પુરુષ ગુરુજી જેવા એને આપણા કાંડા ઝાલ્યા ને તો આપણે જ્યાં હતા ત્યાંથી પાવન થયા, આપણે જ્યાં હતા ત્યાંથી આગળ વધ્યા. પણ આપણે એવા નાપાક વિચારો કરીશું કે ના ના કોઈ બીજો આવું કરે જ નહીં, કે કોઈ થાક કોઈ સાંભળે જ નહીં, કોઈને કંઈ ફેર પડે જ નહીં. જો આવા વિચારો કરીએ તો સત્સંગ કોઈ રીતે વધે નહીં. સત્સંગ વધારવાનો અર્થ આપણને શ્રીજી મહારાજે આદેશ એટલો આપ્યો છે, મારા સ્વરૂપની દ્રઢતા પોતે કરવી, બીજા જીવને કરાવવી. જેને જેને મહારાજનું સ્વરૂપ ઓળખાનું છે, જેને જેને આ દિવ્ય સંપ્રદાય મળ્યો છે એ બીજાને આપો. લખ 84માં જીવો કેટલા રખડશે, લખ 84માં કેટલા જીવો ફસાઈ જશે. આ પૃથ્વી લોક ઉપર મનુષ્યનું શરીર ધારણ કરીને ભગવાને આવું દિવ્ય જીવન આપ્યું, એને વેડફીને કેટલા આત્માઓ નરકમાં જાતા હોય, એમાંથી 5, 10, 25, 50 હોને વીણી અને જો ભગવાનના માર્ગે ચડાવી દઈએ ને મહેનત કરતા રહીએ તો દ્રઢતા જોઈને રે તેની મદદ કરે છે મોરારી. આપણે વિચાર કરીએ કે મારા જીવનમાં મારે આટલાને સત્સંગના માર્ગે ચડાવવા છે, હું પણ હજુ ચડું છું, મારે આગળ ચડવું છે ને બીજાને આ રસ્તે ચડાવવા છે, અને પ્રયત્ન કરીએ, મહેનત કરીએ. કોઈ દિવસ કાયર વિચારો ના કરીએ, કોઈ દિવસ કોઈના પ્રત્યે હલકો વિચાર ના કરીએ. ચડી જશે, ગમે એવો હશે તોય ચડી જશે. અને જો એવો પ્રયત્ન કરે છે, સત્પુરુષો એવા ઉત્સાહથી કરે છે, એટલા એના કારણે જે સંસાર નથી છોડે એવો એ સંસાર છોડી દે છે. સંસારનો ત્યાગ ના કરી શકે એવી કેપેસિટીવાળો હોય ને એની કેપેસિટી આવી જાય સંસાર છોડવાની. જે ભગત ના થાય એવો હોય ને એ ભગત થઈ જાય. અને શબ્દની અસર એવી છે, આપણા પરિવારમાં કેટલા ભક્તો એવા છે કે અમુક ભક્તો એવા છે કે જેના જીવન આજથી વર્ષો પહેલાં જોબન પગી એવું કહી શકાય એ પ્રકારના જીવનવાળા હતા. મારે નામનો ઉલ્લેખ નથી કરવો, કોઈને જાણવું હોય
તો મને ચોક્કસ પૂછજો, તો હું તમને કહીશ કે આ ભગતને એના ઇતિહાસો પૂછી લો કેવા હતા. એનું પરિવર્તન, એનું પરિવર્તન કોઈ યજ્ઞ કરવાથી નથી થયું કે યજ્ઞ કરો એટલે એની બુદ્ધિમાં પરિવર્તન થઈ જાય. એનું પરિવર્તન ગંગાની અંદર લઈ જાઓ એને, એને ગંગામાં સ્નાન કરાવો એટલે એનું પરિવર્તન થઈ જાય, એવું નથી થયું. એને ચારધામની યાત્રા કરાવી દો એટલે પરિવર્તન થઈ જાય, એવું નથી થયું. ગંગામાં પરિવર્તન થયું છે, પણ ક્યારે થયું છે? એની સાથે સંત હતા. આપણા અક્ષરનિવાસી મામા એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલે ઉત્તર ભારતની યાત્રા. પણ ઉત્તર ભારતની યાત્રામાં ગંગાનો કિનારો, પણ એ ગંગાના કિનારા ઉપર પૂજ્યપાદ ગુરુજીનું સાનિધ્ય એમને એના જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ આપ્યો. એ ટર્નિંગ પોઈન્ટ આજે એમને કઈ કક્ષાએ અને કેટલી ઊંચી કક્ષાએ લઈ ગયો, આખા પરિવારને આજે કેટલું મોટું શ્રીજી મહારાજે સન્માન દીધું, અને શ્રીજી મહારાજ આજે એ પરિવારમાં કેવી રીતે નિવાસ કરીને રહ્યા છે. એક જગ્યાએ કોઈક નિમિત્ત ઊભું કરીને કોઈ માનસરોવરની યાત્રામાં આવ્યા હતા, અને કેટલાક ભક્તો એવા છે મહેન્દ્રભાઈ આદિક, પૂજ્યપાદ ગુરુજીએ ત્યાં યાત્રાની અંદર કેટલા દિવસથી ગુરુજીના યોગમાં હોય, ધીરે 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 જીવન ઊંચાઈ ઉપર ધીરે 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 અપ આવતું હોય, પણ માનસરોવરની યાત્રાની અંદર કેટલા ભક્તોએ ભગવાનના ભજન કરવાના, સત્સંગ પરાયણ જીવન કરવાના નિયમો લીધા, સત્પુરુષના યોગે કરીને, માનસરોવરના યોગે કરીને નહીં, સત્પુરુષના યોગે કરીને. પણ પ્રયત્ન, પ્રયત્ન, એવી કોઈ યાત્રા થતી હોય, જેમ કે આવતા વર્ષે ચાર ધામની યાત્રા છે, એમાં વિદેશના જ ભક્તોને બધાને પ્રાયોરિટી છે કે એમના માટે જ આ ગોઠવાય છે, જૂનની 20થી જુલાઈની 10 સુધી યાત્રા છે, સાથે 5 દિવસનો જ્ઞાન યજ્ઞ છે શ્રીમદ સત્સંગીજીઓનો ઋષિકેશના કિનારે. ત્યારે જેના જીવનમાં પરિવર્તન આવી શકે એવા છે એને આપણે એની સાથે જોઈન્ટ કરીએ. યાત્રાના બહાને તો એ આવશે, પણ ત્યાં આગળ જ્યારે સંતોનું જીવન જોશે એમાં ફેર પડશે. આપણા આશિત ભગત જ છે, ભૈલુભાઈને લઈને આવ્યા ઋષિકેશના કિનારે. ગુરુજી સંતોની શિબિર કરતા હતા અને ભૈલુભાઈ આવ્યા. આશિતભાઈ જવાના હતા, ભૈલુભાઈને લઈ ગયા, તો એનાથી પરિવર્તન શું થયું? 2 દિવસ ત્યાં રહ્યા, આજે એને મહારાજ ગુરુજી સંતોમાં અપાર હેત થઈ ગયો. કામ આ કરવાનું છે. આપણને ઘણી વખત લાગે ના ના એમાં ફેર પડે જ નહીં, એવું નથી હોતું. ઘણી વખત મુમુક્ષુતાના બીજ તો ઘણા બધા જીવોમાં પડેલા છે, પણ કોઈ કે બીજને અંકુરિત કરવાવાળો જોઈએ. કોઈ એ બીજને અંકુરિત કરશે તે ઉગી જશે, અંકુરિત નહીં કરે તો એ બીજ એવા ને એવા સુકાઈ જશે. આપણને ભગવાન શ્રીજી મહારાજ આપણી પર રાજી એટલા થશે. બીજ અંકુરિત કરવા એ પરમાત્માની ઈચ્છા છે, પણ બીજને અંકુરિત થવા માટેનો સમય આપવો, ચાન્સ આપવો, વાતાવરણ આપવું, એ તો આપણી ફરજમાં છે. છોડને કેટલો મોટો કરવો, ઉગાડી દેવો, એની ઉપર ફળ કેવા લગાડવા, એ શ્રીજી મહારાજની ઈચ્છા છે. એની ઈચ્છા હશે એમ થશે, પણ એને યોગ્ય જગ્યાએ વાવી દેવો, યોગ્ય જગ્યાએ મૂકી દેવો, વાતાવરણ આપવા માટેનો પ્રયત્ન કરવો, એ તો આપણી ફરજ છે. એ જો આપણે કરીએ તો કામ ચોક્કસ થાય, ચોક્કસ થાય. તો એવી રીતના જે પ્રસંગો હોય, આવા કથાપારાયણના પ્રસંગો હોય, આવી ચારધામની યાત્રા છે એવા પ્રસંગો હોય, ઋષિકેશના કિનારા ઉપર 5 દિવસનો એક જ્ઞાન યજ્ઞ ગંગાના કાંઠા ઉપર થશે, 5 દિવસ શ્રીમદ સત્સંગી જીવનની કથા થશે, પૂજ્યપાદ ગુરુજી પોતાના મુખેથી કથા કરશે, અને જુલાઈ 5નો દિવસ, જે દિવસે યાત્રાની પૂર્ણાહુતિ છે અને શિબિરની શરૂઆત છે, તે દિવસે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ આવશે. આવતા વર્ષે ગુરુજીનું પૂજન ઋષિકેશના કિનારે કરવા મળશે. એવો પવિત્ર જે માહોલ હોય, એવો જે દિવ્ય માહોલ સર્જાવાનો હોય, એની અંદર મુમુક્ષુ આત્માને આપણે જોઈન્ટ કરીએ. કારણ કે આમ સહજ રીતે એને કોઈ પારાયણ છે તો કોઈ ના આવે, ઓછો ઇન્ટરેસ્ટ હોય, પણ અમારો આ પ્રસંગ છે, અમે એ કરાવવાના છે, અમે ખાસ એની અંદર યજમાન થયા છે, અમારી ઈચ્છા છે, આવી રીતે એને કોઈ પણ રીતે જો જોઈન્ટ કરીએ ને, તો કેટલા બધા હરિભક્તો આવી મહેનત કરે છે ને, તો ઘણા બધા મોક્ષો તરી જાય છે, કલ્યાણના માર્ગે ચાલવા માંડે છે,
અને શ્રીજી મહારાજ ને મોટા સદગુરુ સંતોનો રાજીપો જેને ચડાવ્યા એની ઉપર બહુ થાય છે. પોતાની પણ ચિંતા રાખવી એટલે કે પોતાનું પણ ધ્યાન રાખવું અને બીજાને પણ સત્સંગમાં ચડાવવા. અલૈયા ખાચર એ કામ કરતા. અલૈયા ખાચરે આખા ઝીંઝાવદર ગામની અંદર શ્રીજી મહારાજનો મહિમા રોજ કીધે જ રાખતા. કથા વાર્તા કરવાની અંદર એક સદગુરુ સમાન અલૈયા બાપુ હતા. જેઠસુર ખાચર પોતાના ભાઈ એને મહારાજના મહિમાની વાતો કર્યા જ કરે, કર્યા જ કરે. આ દાખલો આપણે કરવો પડે. મહારાજનો આ દાખલો છે, મોટા સંતોનો આ દાખલો છે. ગુરુજી જેવા મોટા પુરુષો અને એવા કર્મઠ ભગવાનને રાજી કરવાવાળા સંતો ભક્તોનો આ દાખલો છે. એમાં એક એક વ્યક્તિ જોડાય. આપણે આ કથા વાર્તા એને લોયાધામ યુએસએ યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઇબ કરવા માટે નિયમ લઈએ. અઠવાડિયામાં મારે 25 જણને ચેનલ સબસ્ક્રાઇબ કરાવવી છે. તું કશી મારી સેવા ના કરીશ, ભલા તું આટલું કર દે ને. તું મારો ફ્રેન્ડ છે ને આટલું કરને. તને મેસેજ રોજ પડે, ક્યારેક તને જ્યારે ઈચ્છા થાય ત્યારે ખોલજે. કોઈક દિવસ એવું થાય એ ખુલી જાય અને એનો આત્મા સત્વગુણમાં હોય, કોઈ શબ્દ એવો નીકળે શાસ્ત્રનો, સત્પુરુષનો, સંતોનો, અને એના હૃદયને વિંધી નાખે, એના હૃદયને વિંધાઈ જાય ને ભગવાન એના હૃદયમાં પ્રવેશી જાય, કેટલું મોટું કામ. આપણે ખાલી એટલો જ નિયમ લીધો હતો કે એક વીકમાં 25 જણને મારે આ કથા સબસ્ક્રાઇબ કરાવી અને એની અંદરથી ઓલાના જીવનમાં પરિવર્તન. 25 જણને કરાવીને એકના જીવનમાં પરિવર્તન આવી ગયું, 100 જણને કરાવીને એકના જીવનમાં પરિવર્તન આવી ગયું, એ કામ કેટલું મોટું થાય. શ્રીજી મહારાજ કેટલા રાજી થાય કે ઓહો, આ બ્રહ્માંડમાં જેના માટે મારું અવતરણ છે, આ બ્રહ્માંડમાં જેના માટે મારું આવવું છે, એ મારો દાખલો આજે મારી પાછળ મારા સંતો ભક્તો સફળ કરી રહ્યા છે. મારા સ્વરૂપને ઓળખાણ જીવ પ્રાણી માત્રને કરાવે છે. અક્ષરધામમાં જીવો જાતા જ નથી, અક્ષરધામ સુધી પહોંચ્યા જ નથી આજ દિવસ સુધી. એ અક્ષરાધિપતિ જ્યારે આપણને મળ્યા છે ત્યારે આપણે ગાફલ બન્યા વિના, કાયર બન્યા વિના, નાપાક વિચારોને છોડીને કેવળ ને કેવળ ભગવાનને રાજી કરવા માટે ભગવાનના દાખલામાં ભળીએ. ભગવાન આખા ઝીંઝાવદર ગામની અંદર ગુલાલ ઉડાડીને ભગવાને ધૂમ મચાવી દીધી. ગામની બધી સ્ત્રીઓ શ્રીહરિને મોતીથી વધાવવા લાગી. પછી ભગવાન અશ્વ ઉપર સવાર થયા. અશ્વ ઉપરી બેઠે હરિ રાયા, શિર પર છત્ર કી છાય કરાયા, છત્ર કી શોભા સો કહે ના જાવે, છત્ર કી શોભા જો કહી ના જાવે, મૂર્તિ દેખત જન ત્રપતિ ન પાવે, મૂર્તિ દેખત જન ત્રપતિ ન પાવે, શ્વેત વસન હરિ ધરે અંગ સબહી, એસી શોભા ન ભયુ કબહી, ફૂલ કે હાર બાજો બંધ દારે, ફૂલ કે હાર બાજો બંધ દારે, પાગ પર તોરા ઝૂકે મતવારે, પાગ પર તોરા ઝૂકે મતવારે. શ્રી હરિ અશ્વ ઉપર સવાર થયા હતા, મસ્તક ઉપર છત્રની છાયા કરી હતી. છત્રની શોભા કહી શકાય તેમ ન હતી. મૂર્તિના દર્શન કરતા લોકોને તૃપ્તિ થતી નહીં. શ્રીહરિએ બધા જ અંગો ઉપર શ્વેત વસ્ત્ર પહેર્યા હતા. આવી શોભા ક્યારેય થઈ ન હતી. ફૂલહાર અને બાજુબંધ ધાર્યા હતા. પાગના ઉપર મતવાલા તોરા ઝૂકી રહ્યા હતા. સ્વામી લખે છે કે આવી શોભા ક્યારેય થઈ ન હતી. તેનો અર્થ એવો કે આવી શોભા ક્યારેય નહીં થઈ હોય એવું નથી, પરંતુ જેમાં રસ હોય ને એ વસ્તુ નવીન નવી લાગે, નવીન નવી લાગે. ખાવાની કોઈ વસ્તુમાં રસ હોય ને તો આજે જમ્યા, કાલે જમ્યા, પરમદી જમ્યા, અઠવાડિયા પછી જમ્યા, 25 વર્ષથી જમતા હોય, 60 વર્ષથી જમતા હોય, પણ એમ કે બહુ ફાઇન થયું છે, આજે તો બહુ સરસ થયું છે અને એટલું ટેસ્ટી છે. એકની એક વસ્તુ છે પણ 50 વખત જમવાથી પણ નવી ને નવી લાગે છે. એમ જ લાગે છે કે આવી રસોઈ તો કોઈ દિવસ થઈ જ નહોતી, આવા તો કોઈ દિવસ આવું ફરસાન તો બન્યો જ નહોતું, આવો મોહનથાળ તો કોઈ દી થયો જ નથી.
આવી રીતની જેને જેમાં રસ છે એ વસ્તુ એને નવીન લાગે, જેમાં રસ હોય ને એ વસ્તુ જૂની નથી થતી. સ્વામી કહે છે આવી શોભા ક્યારેય બની નહોતી એમની, આવી શોભા તો અનેકા અનેક વાર બની છે. સ્વામીએ દર્શન કર્યા છે, સ્વામીએ પ્રત્યક્ષ પણ કર્યા છે, સમાધિ દ્વારા પણ કર્યા છે, ગ્રંથ લખે છે ત્યારે પણ કર્યા છે, પરંતુ સ્વામીને પુરુષોત્તમ નારાયણના દર્શનમાં એવો રસ છે એના કારણે સ્વામીને નવું નવું લાગે છે. જેને જેનો મહિમા સમજાનો હોય, જેને જેમાં રસ હોય એને નવું જ લાગે. વચનામૃત વાંચો તો વચનામૃત જેને રસ હોય ને એને નવું નવું લાગે. એકનું એક જ વચનામૃત 50 નહીં, 100 નહીં, 500 નહીં, 1000 નહીં, 5000 વખત વાંચે ને તો એ વચનામૃત નવું નવું લાગે, નવું નવું લાગે. એને કોઈ દી જૂનું ના થાય, એને રસ કહેવાય. જીવને આ લોકનું બધું નવું લાગે છે જે ખરેખર જૂનું કરવા જેવું છે. આ લોકનું બધું નવું લાગે છે, આ લોકમાં રોજ નવો રસ પેદા થાય છે જે જૂનું કરવા જેવું છે. ભગવાનને રોજ નવા નવા રાખવા જેવા છે. નવલ સ્નેહી નાથજી, પ્રેમાનંદજીના કીર્તન છે, હે પ્રભુ તમે મને રોજ નવલ નવલ ને નવલ સ્નેહી મારા લાગો છો, નવાને નવા પ્રેમી લાગો છો. આ જગતને જૂનું કરવાનું છે, પુરુષોત્તમ નારાયણને નવાને નવા રાખવાના છે. જીવનું અવળું કામ છે, જગતને રોજ નવું નવું કરતો જાય છે એટલે એમાં હેત વધતું જાય છે. ભગવાન આ સત્સંગ સંતો ભક્તોને શાસ્ત્રને જૂના કરતા જાય છે. અમારે તો બાપ દાદા વખતનો સત્સંગ છે, અમે તો બહુ જૂના સત્સંગી છીએ, અમે તો બહુ વખત આવી કથાઓ સાંભળી લીધી, અમે તો બહુ શાસ્ત્રો વાંચી લીધા. એને જૂનું કરે છે, જૂનું કરે છે અને જગતનું બધું નવું કરે છે. હજુ આ જોયું નથી, હજુ અહીં ફરવા ગયા નથી, હજુ આ ખાધું નથી, હજુ કોઈ દિવસ આ જગ્યાએ તો અમે આવું કર્યું જ નથી. આ બધું નવું નવું રાખે, જે જૂનું છે એ નવું. એનો અર્થ એવો નથી હું કહેતો કે ત્યાં ના જવું. આવું કોઈ ક્રૂઝમાં જાય તો ક્રૂઝમાં કહે ભાઈ પાણીની અંદર રહેવાનું 4 દિવસ એવું જોઈએ ને, અને કે સ્ટીમરના કંઈક 2-3 માળે આમ અંદર કાચવાળું હોય ને બધું દેખાય એવું બધું વર્ણન કરે છે કરવાવાળા. તો જેમાં 4 દિવસ રહેવાનું તે માછલાનો જન્મ આવ્યો હશે ત્યારે કેટલા દિવસ એમાં હશે, મગરનો જન્મ આવ્યો હશે ત્યારે કેટલા દિવસ એમાં હશે. રોજ ક્રૂઝ, જન્મે ત્યારથી મરે ત્યાં સુધી ક્રૂઝ જ, બીજી કોઈ વસ્તુમાં જવાનું જ નહીં. લો પાણીમાં ને પાણીમાં ત્યારે એની અંદર જ રહેતો હોય ને, એમાં જ ફરતો હોય, એમાં જ જન્મે ને એમાં જ મરે ને. આનો અર્થ મારો કહેવાનો અર્થ નથી કે ત્યાં ના જતા. સંસારની અંદર જે રીતે રહેવાતું હોય ને જે કરવાનું એ કરવું, પણ એ બધી વસ્તુઓ રોજ બધી નવી નવી લાગે છે. ખાવું પીવું જોવું હરવું એ બધું નવું લાગે છે. ભગવાનની મૂર્તિ સામે બેહવું એ જૂનું થઈ જાય છે, જૂનું થઈ જાય. કલ્પના કરો ને, રવિવાર છે ને રજા છે, ફ્રી છીએ, સવારથી આજે ભગવાનની મૂર્તિ સામે મંદિરમાં જઈને પીવડા ઘનશ્યામ મહારાજ સામે બેહવું છે, કેટલા જણને સંકલ્પ થાય? નવું નવું રહે તો એ થાય ને. ક્યાંક કોઈક જગ્યાએ ધર્મની રીતે કંઈક બનાવતા હોય જમવાનું, અને ત્યાં આગળ 2 મહિના પહેલાં જમવા ગયા હોય તો ફરી ઈચ્છા થાય કે આ રવિવારે પાછા જઈએ, જમવા જવાની ઈચ્છા થાય. પણ એમ થાય કે 365 દિવસના 52 વીકની અંદર 52 શનિવારમાંથી આપણે 45 કે 40 શનિવારની હાજરી આપીને ભજન કરી શક્યા છે, પણ હજુ તો બીજા બધા શનિવાર તો થતું નથી. તો હાલો આ ગઈકાલ તો ગયા જ હતા ભજન કરવા, પણ આજે સવારથી હાં સુધી બસ ભજન જ કરવું છે મંદિરમાં. આજે બસ ભગવાનની સામે બેહી રહેવું છે, એવો રસ કોઈને નવો એમાં આવતો નથી. દૂર રહેલા હોય એને પણ એવો રસ જાગો, નજીક રહેલાને તો રસ રોજ પછી કે દર શનિવાર કરીએ છીએ ને, પણ દૂર રહેલાને પણ દૂર રહ્યો એટલે એને રસ જાગે, પણ એ નજીક આવે ને તો એવું થવાની શક્યતા છે. ચાલો આજે નવરા છીએ તો વચનામૃતના પ્રશ્નો લઈને સંતો પાસે જઈએ ને સત્સંગ કરીએ. આજે આપણે ફ્રી છીએ તો વીકડેઝમાં 2 દિવસ ભગવાન આગળ જઈને કીર્તન ગાઈએ. આવો રસ જીવને નથી આવતો એ જૂનું થઈ જાય છે, અને જેને ખરેખર જૂનું કરવાનું છે એ નવું ને નવું રહે છે.
જેની ભેગા રોજ પડ્યા રહો ને નવું નવું થાય, જેની ભેગા રોજ પડ્યો રહે જીવ તે નવું નવું જ થાય ને, નવું નવું જ થાય. કથા હાલતી હોય, કથા હાલતી હોય ત્યારે કથા ચાલુ હોય ને એ એની વાતોમાં હોય, એના એ ગામ ગપાટા બધું ચાલુ હોય એવું થાય. ઘણાને કથાની ટેવ હશે પણ કથા ચાલુ કરવાની ટેવ હશે કે કથાની સ્વિચ પાડી દેવાની, કથાનો ટાઈમ થાય એટલે કથા પાડી દેવાની, પણ કથાને ધ્યાનથી એકાગ્ર ચિત્તે સાંભળવી એવા પાછા બહુ ઓછા હોય. પાછા બીજા 10 કામ ભેગા કરતા હોય, કરવું પડે એ ભલે કરે પણ કરે એવી રીતે કે પેલું ટીવી ચાલુ કરવાની ટેવ છે એટલે કથાને કથાની ટેવ છે, તો કે એ તો અમે રોજ સાંભળીએ છીએ એટલે રોજ અમારે ચાલુ કરવાનો નિયમ છે, રોજ ચાલુ કરે પણ એની માટે કથા નવી ન થાય, એને માટે કથા જૂની થઈ ગઈ અને જે પ્રવૃત્તિ કરતા હોય એ નવી થઈ જાય. માટે ભગવાનમાં રસ રોજ નવો ને નવો રહે ને એવું થવું જોઈએ. એમ થવું જોઈએ કે આવું તો કોઈ દી સાંભળ્યું જ નહોતું, આવું તો આવા મહારાજના દર્શન તો કોઈ દી કર્યા જ નહોતા, એમ નવું ને નવું રહે. અને એ જેમ જેમ આ સંસારમાં જૂના થઈએ, જેમ જેમ આ સત્સંગમાં જૂના થઈએ, એમ ભગવાન પ્રત્યેનો હેત પ્રેમ, ભગવાનની નિષ્ઠા, સત્સંગમાં સમર્પણ, સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ રોજ નવી નવી રહે, એને સત્સંગમાં ચડ્યા કહેવાય. અને મુક્તાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજ કહે છે, અમે લોજમાં સ્વામીને દીઠા હતા તે દિવસે જેવો રંગ હતો એવો ને એવો આજ દિવસ સુધી એમનો ચડતો ને ચડતો રંગ છે. શ્રીજી મહારાજે સર્ટિફિકેટ મુક્તાનંદ સ્વામીને આપ્યું, ચડતો ને ચડતો રંગ દાસત્વમાં અમે જોયા એના કરતાં આજ વિશેષ છે, ભક્તિમાં વિશેષ છે, ધર્મમાં વિશેષ. ચડતો ને ચડતો રંગ કોને કહેવાય જેમાં ઉતરે જ નહીં પાછો, આપણે તો જૂનું થઈ જાય. ઓહો એમાં શું આવે, આપણે તો દર વીકે સંતોન મળીએ જ છે ને, ઓહો રોજ કથા સાંભળીએ છીએ, એમ નહીં. નવી જિજ્ઞાસા, નવા કંઈક, વચનામૃત, સ્વામીની વાતો, નિષ્કુળન કાવ્ય, હરિલામૃત, અલગ અલગ શાસ્ત્રોમાંથી કંઈક પ્રશ્નો, પ્રશ્નોત્તરી. આ જગ્યાએ મહારાજે આ કીધું છે તો આનું શું રહસ્ય છે, એવી રીતની અનેક પ્રકારની પ્રશ્નોત્તરી ઊભી કરવી, ઊભી કરીને સંતો સાથે એની ચર્ચા કરવી, એના માટે સંતોનું સર્જન છે. ફક્ત એવું નહીં કે એક કલાક કથા સાંભળીને તૃપ્ત થઈ ગયા, જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે ભગવાનના દર્શન, ભજન, કથા, વાર્તા, કીર્તન, પ્રશ્નોત્તરી, એકબીજા સાથે ચર્ચા. ચાલો એક ભગત બીજા ભગતને ફોન કરે અને ફોન કરીને ચર્ચા કરે કે ગઈકાલે કથામાં, સવારની કથામાં આવ્યું હતું, સાંજની કથામાં આવ્યું હતું, ગુરુજીએ કથામાં આમ કીધું હતું, તો આ વસ્તુનું તમે કેવી રીતે સમજો છો, તમે કેવું ગ્રહણ કર્યું છે મને કહો, મને હજુ પૂરું સમજાયું નથી, તમને યાદ હોય તો કહો. એમ એકબીજા સાથે ફોનમાં ચર્ચા થાય, કોન્ફરન્સમાં ચર્ચા થાય, આપણા ભક્તો કરે છે. એવરી સન્ડે અમુક ભક્તો એ કોન્ફરન્સમાં ચર્ચા કરે છે, અમુક સ્ત્રી ભક્તો છે કોન્ફરન્સની અંદર કથા વાર્તા એકબીજા સાથે નિષ્ઠા, બધાએ પોતપોતાના વિચારોને શેર કરે છે. એ કરવા જેવું છે, કરવા જેવું છે, તો જ નવું નવું રહેશે, નહીં તો જૂનું થઈ જશે. અને જૂનું થઈ જાય ને પછી ધૂળ જ ચડે, જૂનું થાય ને એટલે ધૂળ ચડે. આપણા સત્સંગ જૂનો થાય સત્સંગને ધૂળ ચડે, આપણો ધર્મ જૂનો થાય ધર્મને ધૂળ ચડે, આપણું જે જૂનું થાય એને ધૂળ ચડે, અને જે આપણું નવું રહે ને એ હંમેશા ચમકતું રહે. માટે સત્સંગને રોજ નવો નવો રાખો, ભગવાનમાં હેત નવું નવું રાખવું, જૂનું ના થઈ જાય. લોકોને દર્શન દેતા દેતા શ્રીહરિ દરબાર ગઢમાં આવ્યા, દરબારની ઊંચી ઊંભણીવાળા ભવનોને સોનેરી સાથથી શણગાર્યા હતા, ઘણા અરખથી તેને ચિત્ર વિચિત્ર કર્યા હતા, ઉપર મોતીના ઉલેચને દરવાજાઓમાં મોતીના તોરણ બંધાવી દીધા હતા, ભવનની ઓસરીમાં નવરંગ સોનેરી પલંગ ઢાળી દીધો અને તેના ઉપર ઘણા જ ઉત્સાહથી ગાદી તકિયા લાવીને બિછાવી દીધા, સોનાની સાંકળો લાવીને હિંડોળો બાંધી દીધો. સુખદાયક શ્રીહરિ સુખ દેવાને માટે ત્યાં આવીને તે હિંડોળા ઉપર બેઠા શ્રી હરિના મુખ ઉપર પરસેવાના શ્વેત બિંદુઓ છવાઈ ગયા હતા. ગરમી ગરમી થઈ ગઈ હતી. શ્વેત બિંદુ મુખ પરે રહે છાઈ, શ્વેત મોતી જનુ ઉદે ભય આઈ, જગમગ જ્યોતિ રહે મુખ કરે કે, જગમગ જ્યોતિ રહે મુખ કરે કે, જન નિરખત સબ ભાવ ભરી કે, જન નિરખત સબ ભાવ ભરી કે,
વીરના કે પંખા નિરસે ભીંજાઈ દો પાર સદ દો પાસ રહાઈ પવન સોડારત બય તે વારા પવન સોડારત બય તે વારા ચોક મે નીર છીંટકાય અપારા ચોક મે નીર છીંટકાય અપારા સોનાની સાંકળો લાવીને હિંડોળો બાંધી દીધો સુખદાયક શ્રીહરી સુખ દેવાને માટે ત્યાં આવીને તે હિંડોળા ઉપર બેઠા એક મને વાત યાદ આવી ગઈ જીવને જો કલ્યાણના માર્ગે ચડાવવા માગતા હોય ને થોડીક મહેનત કરે તો કેવું કામ થાય હમણાં એક ગુજરાતના નહીં પણ દિલ્હીના એક ભાઈ એ ગરીબગત છે એ ઇન્ડિયાથી આવ્યા હતા અને એમની સાથે એ પોતે ગવર્મેન્ટની અંદર બહુ ઊંચી પોસ્ટ ઉપર છે મુંબઈ રહે છે અને ઓલા હરિભગતની સાથે અહીં મંદિરમાં દર્શન કરવા માટે બે દિવસ પહેલાં આવ્યા એ અહીં કોઈ પ્રોગ્રામમાં આવ્યા હશે ને ત્યાં ભેગા થઈ ગયા એક રૂમમાં હશે તો કે હું મંદિર જવાનો છું તો પહેલાં કે હું આવું હિન્દી બોલે એ પોતે આવ્યા ભારતની અંદર કોઈ બહુ મોટું ગવર્મેન્ટનું ખાતું છે ને એની અંદર છે ને એ તરફથી જે ગવર્મેન્ટ તરફથી જ અહીં આવેલા છે તો એ ભાઈ અહીં આવ્યા મહારાજના દર્શન કર્યા થોડી વાર માટે મંદિરમાં આરતી સ્તુતિ થઈ એની અંદર બેઠા પછી સંત નિવાસમાં આવ્યા અહીં જમાડ્યા એ ઉપર સંત નિવાસમાં બેઠા ને તો નહીં નહીંને 25 થી 30 વખત એવું બોલ્યા કે યહાં પર કુછ વેવસી અલગ આતે હૈ ભગવાન કે પાસ મંદિર મેં પીસ લગતા થા યહાં ભી પીસ લગતા હૈ આજે એના બે દિવસથી રોજ લખાઈને મેસેજ આવે છે કે મારા ધન્ય ભાગ્ય છે કે મને આ મંદિરની અંદર આવવા મળ્યું મને આ ભગવાનના સંતના દર્શન થયા મને અત્યારે હું મોટેલમાં રોકાયેલો છું અને અહીં મારા 2-3 રિલેટિવ્સ છે ફ્રેન્ડ્સ છે એમને ત્યાં જઉં છું અને પછી હું પાછો ભારત જવાનો છું પણ મને ખબર નહીં કોઈ દિવ્ય શક્તિ આ મંદિર તરફ ખેંચી રહી છે અને મને કંઈક આકર્ષણ જુદું જ થાય છે મારી લાઈફમાં ઘણી બધી જગ્યાએ ગયો છું પણ અહીં કંઈક મને વિશેષ જણાયું છે તો ખાલી મારો આ મંદિર સાથેનો નાતો હંમેશા જળવાયેલો રહે એવા તમે રૂડા આશીર્વાદ સંતો આપજો આવો એનો મેસેજ લખાઈને આવ્યો છે હિન્દી ભાષામાં કોઈકે જો એક હરિભગત અહીં આવવાના હતા ને એને વાત કરી હવે ઓલો તો એટલી મોટી પોસ્ટ પર કે એને અહીં આવવાનું ગમે પણ નહીં આવે પણ નહીં પણ જો પ્રયત્ન કર્યો તો કોઈકના હૃદયની અંદર ભગવાન નિવાસ કરી જાય કોઈકના હૃદયની અંદર મંદિરની અંદર સંતો હરિભક્તો દ્વારા થતા ભજનથી શાંતિ છવાઈ જાય પુરુષોત્તમ નારાયણની મૂર્તિના દર્શન કરીને કોઈકની મુક્ષતાનું બીજ ઉગી જાય મંદિરની અંદર સંતો ભક્તોના હાથનો પ્રસાદ જમે અને એ યાદ રહી જાય એનું કામ થઈ જાય માટે એ કાર્ય કર્યા જ કરવું આપણે સોનાની સાંકળો લાવીને હિંડોળો બાંધી દીધો સુખદાયક શ્રીહરી સુખ દેવાને માટે ત્યાં આવીને બેઠા શ્રીહરિના મુખ ઉપર પરસેવાના શ્વેત બિંદુઓ છવાઈ ગયા હતા જાણે કે શ્વેત મોતી ઉદિત થયા ન હોય મુખ જ્યોતિ ઝગમગી રહી હતી બધા જ લોકો ભાવથી મુખના દર્શન કરતા હતા બંને બાજુએ એક એક એમ બે પાર્ષદો ઊભા રહીને ભીંજવેલા વીરણવાળા પંખાથી શ્રીહરિને પવન નાખતા હતા અને ચોકમાં પણ ઘણું પાણી છંટાવ્યું હતું એસી તો હતું નહીં એ જમાનામાં તો આ વીરણના પંખા એને પલાળીને એનાથી પવન નાખે એટલે ઠંડુ લાગે એ જ એસી હતું એ જમાનાનું કૂલર કોઈ એસી કોઈ આ દેશી કૂલર વર્ણીએ જ્યારે રસોઈ તૈયાર કરી ત્યારે શ્રીહરિ જમવા માટે આવ્યા ચરણોમાં ચાખડીઓ પહેરીને જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા વર્ણીએ નીરથી ચરણ ધોવડાવ્યા પછી રૂમાલથી એને લૂછી નાખ્યા અગાઉથી જ એક પીતાંબર પહેર્યું હતું અને બીજું નિપુણતાથી ઓઢી લીધું હતું તે પછી આવીને બાજટ ઉપર બેઠા વર્ણીએ પીરસેલો થાળ લાવીને ધરાવ્યો ભજીયા વડા બધી જાતના શાક જે બનાવ્યા હતા એ કટોરામાં ભરીને બધા શ્રીહરિને ધરાવ્યા કેરીનું અથાનું ને પાપડ હરીસો ને બિરંજ જે સાકર નાખીને બનાવ્યા હતા જેમાં અપાર તેજાના નાખ્યા હતા એ બધું શ્રીહરિ જમવા લાગ્યા આ બધી અલગ અલગ વસ્તુઓ જે વર્ણીએ બનાવેલી હતી એ બધું મહારાજ જમવા લાગ્યા અહીં આગળ હવે આધારણ સ્વામી લખે છે કે મહારાજ બધા તેજાના
મસાલાવાળી બધી વસ્તુઓ જમતા હતા, બદામ, કાજુ, પિસ્તા, ઇલાયચી, એ બધું જે હરીશોને બિરંજમાં નાખેલા, અને કેરીનું અથાનું ને પાપડ ને ભજીયા ને વડા એમાં જે તેજાના નાખ્યા હતા એ બધું મહારાજ જમવા લાગ્યા. એ મહારાજ કયો તેજાનો જમતા હતા એ સ્વામી લખે છે, કયો મસાલો જમતા હતા. ભાવ તેજાના હરિકુ ભાવે, ભાવ તેજાના હરિકુ ભાવે, ઓર તેજાના નાહી સોહાવે, હરિજન કો જૈસે ભાવ રહાય, હરિજન કો જૈસે ભાવ રહાય, શ્રી હરિ જેવત તૈસે તાઈ, શ્રી હરિ જેવત તૈસે તાઈ, જેવ રહે ભોજન જેહી વારા, દધી બાત લીએ તરત હી પ્યારા, તામહી તામહી ધોયલ સાકર જે હો, તામહી ધોયલ સાકર જે હો, ડારે શ્રી હરિ લે કરતે હો, ડારે શ્રી હરિ લે કરતે હો. શ્રી હરિ તો ભક્તિ ભાવરૂપી તેજાના ભાવતા હતા. મહારાજને ભક્તિ ભાવરૂપી તેજાના ભાવતા હતા, જે અંદર નાખેલા તેજાના હતા વસ્તુમાં, પદાર્થોમાં શ્રીજી મહારાજ એ નહોતા જમતા, ભાવ જમતા હતા. ગઈકાલે પણ વાત આવી હતી, ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાનને એક જ ભૂખ લાગે છે, ભાવની ભૂખ. ભગવાન એક જ ભાષાને જાણે છે, ભાવની ભાષા. ભગવાન એક જ ગ્રંથને ને એક જ આપણા જીવનની અંદર ઈચ્છે છે, આપણો ભગવાન પ્રત્યેનો ભાવ. આ જેટલી કથા આપણે કરીએ, સાંભળીએ, શાસ્ત્રોને વાંચીએ છીએ, એ કરી કરીને કરવાનું છે એટલું કે પરમાત્માને વિશે અતિશય ભાવ અને બાકી બધાય જગતમાંથી અભાવ. ભગવાનમાં અતિશય ભાવ અને સંસારના પદાર્થ માત્રમાંથી અભાવ, આ શાસ્ત્રોનો સાર આપણે કરવાનો છે. શાસ્ત્રો હજારો વાંચીએ, હજારો શાસ્ત્રો પર વિવેચન કરીએ, હજારો શાસ્ત્રોનું શ્રવણ કરીએ, હજારો શાસ્ત્રોનું મનન કરીએ, તમામ શબ્દોનું દોહન આટલું જ છે, પરમાત્મામાં રતિ કરવાની છે, જગતમાંથી વિરક્તિ કરવાની છે, ભગવાનમાં પ્રીતિ કરવાની છે, જગતમાંથી પ્રીતિ તોડવાની છે. ભગવાનમાં રતિ અને જગતમાં વિરક્તિ એટલે શાસ્ત્રોના સાર, આખું દોહન થઈને એના હાથમાં આવ્યું. જેમ દૂધ છે, એ દૂધનું મેળવણ નાખવામાં આવે દૂધમાં, એમાંથી દહીં બનીને માખણ બનીને માખણમાંથી ઘી આવ્યો, ઘી આવ્યું એટલે દૂધનો સાર આવી ગયો. એવી રીતે પરમાત્માને વિશે પ્રેમ આવ્યો અને જગતમાંથી વિરક્તિ આવી એટલે શાસ્ત્રોનો જે સાર છે એ આવી ગયો. જે કાંઈ આ જીવન દરમિયાન કરવાનું છે આવી ગયું. એ ભાવ ભગવાનમાં પ્રગટ ક્યારે થાય, ભગવાનનો મહિમા સમજીએ કે આવા મોટા ભગવાન મને ક્યારે મળે, કેટલા જન્મોના અંતે મને આવા મોટા મહારાજ મળ્યા છે. આવો જો વિચાર કરીએ, મને કેટલા જન્મો, 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂરું થયું ત્યારે આવા દિવ્ય મોટા સત્પુરુષનો યોગ મળ્યો છે, ખગોળ ભૂગોળના વચનામૃત પ્રમાણે. એવો જ્યારે વિચાર કરીએ ત્યારે ભગવાનને, ભગવાનના આ સત્સંગને વિશે અતિશય ભાવ થાય. અને ભગવાન ભાવના ભૂખ્યા છે. જ્યારે ભોજન જમી રહ્યા, કેવો ભાવ આપણા ભક્તોને હમણાં જ આ પંચાબ્દી મહોત્સવની અંદર જે કોઈ સ્ત્રી ભક્તોએ બનાવ્યું હશે અને પુરુષ ભક્તોએ થોડી ઘણી અમને મદદ કરી હશે બનાવવામાં, પણ 400+ વસ્તુઓનો કેટલો મોટો ભવ્ય ભગવાન પ્રત્યે ભાવ રજૂ કર્યો હતો. કેવી કેવી રીતે રાત્રે ઉજાગરાઓ કરીને બનાવ્યા હશે. જ્યારે જ્યારે કોઈને ત્યાં ઠાકોરજીની પધરામણી હોય ત્યારે ઠાકોરજી માટે સ્ત્રી ભક્તો મોટો અન્નકૂટ કરતા હોય, સવારથી આ સુધી જોબ કરતા હોય અને સાંજે અન્નકૂટ આવીને થોડો થોડો બનાવે. ઘણાકને ત્યાં તો એવું થાય કે અચાનક કાલે પધરામણીએ જવાના હોય અને આજે ક્યાંક 12-15-20 દિવસે આવ્યા હોય અને રાત્રે જાગીને ભગવાન માટે અન્નકૂટ બનાવ્યો હોય. એ ભાવ છે. એવા ભાવને ભગવાન ગ્રહણ કરે છે. એવા ભક્તોની કસર માત્રને ભગવાન ટાળે છે. એક કળિયુગની અંદર બીજું કશું જ ઝાઝું જીવથી નથી થઈ શકે એવું, પણ આપણાથી એક એટલું થઈ શકે એવું છે, હૃદયનો નિર્દોષ ભાવ એ ભગવાનને અર્પણ કર્યા કરીએ. બાકી સાધન, કળિયુગનો જીવ શું સાધન કરે.
શું સાધન કરે? આપણા શરીરની એવી તાકાત ક્યાં સાધન કરવાની? સાધન કરીને આપણે જે સાધન કરીએ, થોડા ઘણા 2 મહિના 5 મહિના 10 મહિના ધારણા પારણા કરીએ, ચાંદ્રાયણ કરીએ, એકટાણું કરીએ, થોડું ઘણું મિષ્ટાન ફરસાનનો નિયમ લઈએ, એ બધું તો જેને આગળ કર્યું છે એની સામે કાંઈ નથી. એટલે સાધનની અંદર એનો અર્થ એવો નથી કશું કરવું જ નહીં, કરતા તો રહેવું, પરંતુ એની જો વેલ્યુ મૂકવામાં આવે તો વેલ્યુ કશી નથી, વેલ્યુ કંઈ નથી. સાધનથી વેલ્યુ કરાવવા જઈએ ને તો પૂર્વે એટલા મોટા મોટા સાધનો કર્યા છે બધાએ કે આપણું સાધન કરેલું તો લિસ્ટમાં ચડાવાય પણ નહીં, લિસ્ટમાં લખાય પણ નહીં આપણા સાધન તો, એવા સાધનો કર્યા છે એટલે એમાં કંઈક નંબર લાગે એવો નથી. જ્ઞાન એમાંય કંઈક આપણે પહોંચીએ એવા નથી. કેટલું યાદ રહે, ગઈકાલની કથાએ આજ યાદ ના હોય તો જ્ઞાન કેમનું સ્થિર થાય? વૈરાગ્ય એ તો જાણે છે જ નહીં, ધર્મ એ તો શરમે ધર્મે પડ્યા કરે છે, બાકી જો શરમ હમણાં ભગવાન કાઢી નાખે તો ધર્મ ખબર નહીં કેટલો રહે આપણામાં. શરમે ધર્મે લાજે કોઈક થોડું ઘણું કંઈક આ ભીડામાં પડ્યા રહીએ ને, એટલે ભીડામાં પડ્યા કરે બધું, બાકી જો એકલા પડી જઈએ તો હો એવા ઘા તૂટે છે, ભીતરે રે જે ન કહેવાય બહાર, એવા ઘાટ અંદરથી ઉઠતા હોય જીવને, તે એકલો પડે ને તો ઓહો ધર્મનું નામ નિશાન ઉડાડ દે. આ ભીડામાં પડ્યો રહે ને એટલે અહીંયા આગળ લાજે શરમે દેખા દેખી એકાબીજાનું કહેવાય, એકાબીજાની મર્યાદામાં ધર્મ પડી જાય. અને ભક્તિ તો ભક્તિ એ ભગવાનમાં ભાવ, ભગવાનમાં પ્રેમ, આ એક જ સાધન સહેલામ સહેલું કળિયુગનો જીવ કરી શકે. માટે ભગવાનમાં ભાવ વધારવો, બસ ભગવાન સાથે ભાવથી વાતો કર્યા કરવી, ભગવાનની સાથે ભાવથી ભગવાન માટે થાળ કર્યા કરવા, ભગવાન માટે ભાવથી હાર બનાવ્યા કરવા, ભગવાન માટે ભાવથી સેવા કર્યા કરવી, ભગવાનના સંતો ભક્તો માટે ભાવથી સેવા કર્યા કરવી, આપણી શ્રદ્ધા મુજબ આપણી શક્તિ મુજબ ભાવ રાખવો. બસ ભાવ તારી દેશે, ભાવ એ ભવસાગરને તરવા માટેનું નાવ છે. ભગવાનમાં ભાવ, ભગવાનના સત્પુરુષમાં ભાવ, ભગવાનના સંતમાં ભાવ, ભગવાનના ભક્તમાં ભાવ, ભગવાનના નંદ સંતોના રચેલા શાસ્ત્રોમાં અતિશય ભાવ, આવા શાસ્ત્રો ક્યાં મળે? ભાવ, ભાવ વિભોર હૃદય, ગમે એવા બીજા ગમે એટલા દોષ હોય એ તમામ દોષો ઉપર દસ્તર મારી દે છે, તમામ દોષોને દાટી દે છે, એટલી તાકાત હૃદયના ભાવમાં પડેલી છે. અને હૃદય એ ભાવથી રચાયેલું છે, હૃદયનું મૂળ સ્વરૂપ ભાવ જ છે. પણ એ તો જીવ બીજા બધા વિચારો કરીને જેને હૃદયની જગ્યાએ લોખંડ થઈ જાય છે ને, લોઢા જેવા ગણાના હૃદય થઈ જાય, લોઢું જાણે એ હૃદય છે જ નહીં, એ તો એને ઊભું કરેલું છે. બાકી હૃદય તો એકદમ કોમળ. ભગવાન કઈ જગ્યાએ રે? ભગવાન કે હું હૃદયમાં રહ્યો છું, હૃદયમાં રહ્યો છું. હૃદયમાં શા માટે? હૃદય કોમળમાં કોમળ છે, એમાં ભાવ જ ભરેલો છે, ફક્ત ઉપરના પડ બીજા ઉડાડવાના છે. જ્યાં ભાવ નથી કરવાનો ત્યાંથી પાછું વળવાનું છે, અને જ્યાં ભાવ કરવાનો છે ત્યાં અતિશય ભાવ કરવાનો છે. ભાવ તેજાના હરિકુ ભાવે, ભાવરૂપી તેજાનો ભગવાનને ભાવે છે, અને બીજા તેજાના ગમતા નહીં. જેવો હરિભક્તોનો ભાવ હોય એ પ્રમાણે શ્રીહરિ જમતા હતા. જ્યારે ભોજન જમી રહ્યા ત્યારે તરત દહીંને ભાત લીધા, એમાં શ્રીહરિએ પોતે ધોયેલી સાકર નાખી. દહીંને ભાત જમતા જમતા શ્રીહરિ હાથની આંગળીઓને મુખમાં વારંવાર ચાટતા અને હેત દેખાડતા. ભગવાન આંગળીઓ દહીંવાળી અને હાકરવાળી આમ ચાટતા ચાટતા હેત બતાવતા. એ ભગવાનનું ચાટવું જુદું હોય એટલે એમાં હેત દેખાય, અને આપણે તો જો ચાટતા હોય તો બાજુવાળો ઊભો થઈ જાય કે ભાઈ મને જમવા થોડો મોડો બોલાવજો, એવું થઈ જાય. કેમ એવું થાય? એટલે ભગવાનનું આખું બહુ દિવ્ય હોય અને એ એવું હોય અલૌકિક હોય, અને આપણું એવું લૌકિક હોય કે બાજુવાળાને ખાવું ભાવે નહીં એવું કરી દઈએ. એમ ઘણાને તો ઓહો જમાડતા હોય તો જાણે ઠેક, તમારે આ આંગળીઓ, આપણે ભગવાને જ ખાલી આટલી આંગળીઓ જ કીધી, એમાંય વિવેકીને ખાલી આટલું જ બગડે, જાજુ ના બગડે, અને ઘણાને ઠેક અહીં કાંડા સુધી, ખબર નહીં કાંડુંય દહીં ખાવા માંડશે, કાંડુંય બધું રસો શાકનો ખાવા માંડશે એમ થાય. અને પછી જે પ્લાવ મારે મોઢાથી, સમજ્યા ને, આખો હાથ જાણે સાબુની જરૂર જ ના પડે એવું નહીં,
પુરુષોત્તમ નારાયણનું તો જે હતું અતિ દિવ્ય અને અલૌકિક, ભગવાન જમાડતા, ભગવાનના મોટા પુરુષો જમાડે, એટલું સરસ રીતે જમાડે કે દર્શન પણ કરવા જેવા હોય એમ. ઘણા કેરી ઘોડેલી જમતા હોય ને, તો કેરી જમતા હોય તો ગોટલો કૂદીને 2 ફૂટ દૂર જતો રહે. કેરી જમતા હોય તો એ બધો રસ રસ અંદર ચૂસવાનો હોય, પીવાનો હોય, કે રસ જાય બહાર અને હાથ ઉપર બધો રસ જાય અને ગોટલો જાય બહાર. પણ એ જમાડતા જેને આવડતી હોય એ જમે ને તો એને ખબર ના પડે કેરી જમ્યા છે, એનો હાથે ના કે કાંઈ ના કે બાજુમાં પડેલું જોયે તો ખબર પડે કે જમાડી હતી અમને કેરી. જમવું એ પુરુષોત્તમ નારાયણ જેવું કોઈને ના આવડે. પુરુષોત્તમ નારાયણને ધારી રહેલા સત્પુરુષો જેમ જમાડતા એવું કોઈને ના આવડે. એ શીખે નથી આવડતું, જોયે નથી આવડતું. જેમ ભગવાન ભગવાનના મોટા પુરુષો જે વાતો કરે ને, વાતો શીખીને ના આવડે, શીખીને ના આવડે, એમ એની કોઈ પણ ક્રિયા શીખીને ના આવડે. એ તો પુરુષોત્તમ નારાયણ સ્વયં જેમાં નિવાસ કરતા હોય એનાથી એ થાય. ભગવાન એવી રીતે જમાડતા ને હેત દેખાડતા. એટલે ભગવાન એવી રીતે આંગળા ક્યારે ચાટે વ્યક્તિ, આંગળા ક્યારે ચાટે? કારણ કે ભાઈ આંગળા ના ખાઈ જતા, હા અંદર છે હજુ, આપું તમને પણ આંગળા ના ખાતા. એવું ઘણાને કોળીએ કોળીએ આંગળા ચાટવાની ટેવ હોય તો કહેવું પડે કે ભાઈ અંદર છે હજુ, ચિંતા ના કરો તમે, પણ આંગળા ના ખાઈ જતા. આંગળા ચાટે એટલે પેલા નથી કહેતા ભાઈ એવું બનાવ્યું છે તમે આંગળાય ચાટી જશો, એટલે એટલું સરસ. એમ શ્રીજી મહારાજ ઓલા ભક્તને એવું સમજાવવા માટે કે મને તારો પ્રેમ બહુ ભાવ્યો છે, તારું દહીં મને બહુ ભાવ્યું છે, તારા બનાવેલા વડા, તારા બનાવેલા ભજીયા મને બહુ ભાવ્યા છે, એમ ભગવાન બતાવવા માટે એને હેત બતાવતા. એવી રીતે હેત કરતા. જમવામાં શ્રીહરિની ચતુરતા ઘણી હતી, બહુ ચતુર હતા મહારાજ જમવામાં. કોઈ પણ મનુષ્યને શ્રીહરિને જમતા એક જ વાર નજરે દેખી લે તો એને લગાર પણ ભૂલે નહીં, એવું મહારાજનું જમવું હતું. પાછા મીઠું મીઠું બોલતા જાય અને જમાડતા જાય, એટલે કોઈ ભૂલે જ નહીં મહારાજને જમતા એકવાર જોવે તો. આપણને ના ભૂલે એકવાર જોયા હોય તો, પણ જુદી રીતે. આવું ચાતુર્ય તો પાતાળથી લઈને પુરુષ પ્રકૃતિ સુધી કોઈનામાં નહીં હોય, કોઈનામાં ના હોય આવું ચાતુર્ય. પુરુષ પ્રકૃતિ સુધી જે ચાતુર્ય જમવાનું ના હોય, પુરુષોત્તમ નારાયણનું સર્વોપરીપણું છે આ. ભગવાન સ્વામિનારાયણનું જમવું એવું તો પ્રકૃતિ પુરુષને ના આવડે. સંતો કેટલા પોતાને મળેલી મૂર્તિને, પોતાને મળેલા સર્વોપરી ભગવાનનો કેફ આ સંતોને કેટલો છે. અને શાસ્ત્રમાં કેવું લખ્યું, જમવાની ક્રિયા પણ મારા મહારાજ જેવી કોઈને ના આવડે. કેટલો કેફીલો આ સંતોનો આ ગ્રંથ છે. આ ગ્રંથને વાંચતા અને સાંભળતા અને એનો વિચાર કરતા આપણા જીવનમાં કેફ ચડવો જોઈએ. ઓહો મારા મહારાજ કેવા મને મળ્યા છે, એ આવા મારા ધણી કેવા, એનો આપણને કેફ ચડવો જોઈએ. એના જેવું જમતા પ્રકૃતિ પુરુષ સુધી કોઈને ના આવડે, એના જેવું ચાતુર્ય કોઈને ના આવડે, કારણ કે એના જેવું કોઈ છે જ નહીં. એ તો એ જેમાં વસે, એ જેમાં ધારે, એમાં એના થકી એ આવે. જેને આ બધું નજરે જોયું છે તે સર્વ રીતે આ બધી વાતને જાણે છે. કોઈ ચતુર મનુષ્ય શ્રીહરિના ચાતુર્યને દેખીને આ સૌથી પર પુરુષોત્તમ ભગવાન છે એવો નિશ્ચય કરતા હતા. કોઈ બુદ્ધિવાળા નિશ્ચય કરતા, બાકીના કાંઈ ગતાગમ નહોતી પડતી. ભરવાળો એને હીરો મળે એને હું એને પથ્થરો સમજે, બકરાને ડોકે બાંધે. શ્રીહરિ જ્યારે આ રીતે જમી રહ્યા ત્યારે જળથી હાથ ધોયા અને જે જમ્યા હતા તે થાળની પ્રસાદી દરબાર સામત ખાચરને આપી, અલૈયા બાપુના પિતાને આપી. સ્વયંભૂ મનુ કહાવત જેહી, સો ઈહા જન્મ દરે હે તેહી, શ્રી હરિસો જાની કર વાતા, શ્રી હરિસો જાની કર વાતા, વેર વેર ઈહા આવત જાતા, વેર વેર ઈહા આવત જાતા. પ્રિય વ્રત ઉત્તાન પાદહી જેહુ, દોનો સુતતા કે ભયે તેહુ, અલ્લર ક જેઠ સુર ખાચર નામા, સો સબ જાનત શ્રી ગન શ્યામા. પૂર્વે જે સ્વયંભુ મનુ હતા તે આ સમયે સામત ખાચરના રૂપમાં જન્મ્યા હતા. તે વાતને જાણીને શ્રીહરિ વારંવાર ઝીંઝા વધરાવતા અને સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાન પાદતા
તે સામત ખાચરના પુત્ર અલૈયા ખાચર અને જેઠસુર ખાચરના રૂપમાં થયા હતા. આ બધી વાતને ઘનશ્યામ શ્રીહરિ જાણતા હતા. ભગવાન શ્રીહરિ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા ત્યારે ધામ ધામના મુક્તો, આ બ્રહ્માંડમાં રહેલા ઈશ્વરો, આ બ્રહ્માંડમાં રહેલા પ્રજાપ્રત્યો, આ બધા દેવતાઓ બધાએ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને આવ્યા હતા પોતાની કસર ટાળીને અક્ષરધામને પામવા માટે, પુરુષોત્તમ નારાયણની ઉપાસના માટે. તો અહીં લખે છે, સામત ખાચર સ્વયંભૂ મનુ જે છે, જેના થકી આ સૃષ્ટિનું સર્જન થયું એ સ્વયંભૂ મનુ એ પોતે હતા. એમના જે બે પુત્રો હતા પ્રિયવ્રત ને ઉત્તાનપાદ, એ જ અલૈયા ખાચર ને જેઠસુર ખાચરના રૂપમાં આ સત્સંગ મધ્યે અક્ષરધામને પામવા, પુરુષોત્તમ નારાયણની ઉપાસના શીખવા, અક્ષરધામના અનાદિ મુક્તોને મળવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા. મહારાજ આ બધું જાણતા હતા. પૂર્વના બહુ રાજાઓએ આ સમયે જન્મ ધર્યા હતા, તેમાં કાઠિયાવાડમાં જાજાએ ધર્યા હતા. પૂર્વના મોટા મોટા રાજાઓ જે થયા ને એને શિરપુરમાં સિદ્ધવલ્લભ રાજા જે મળ્યા હતા, મહારાજની મૂર્તિનું એને પછી ધ્યાન થવા લાગ્યું, ભગવાનની મૂર્તિમાં મસ્ત થઈ ગયા, સમાધિને વિશે એને ભગવાન 24 અવતારો ભગવાનની સ્તુતિ કર્યા, આવા દર્શન થયા સિદ્ધવલ્લભ રાજાને, અને ત્યાં એમનો દેહ પડ્યો. અને એ જ સિદ્ધવલ્લભ રાજા પોતાની થોડી ઘણી જે કસર હશે એ ટાળવા માટે ભગાદોશીને ત્યાં શિવલાલ શેઠ રૂપે પ્રગટ થયા અને પોતાનું 27 વર્ષની અંદર કાર્ય કરીને ધામમાં પધારી ગયા. આવી રીતે કેટલા પૂર્વના રાજાઓ શ્રીજી મહારાજના યોગથી, કોઈ મોટા પુરુષોના યોગથી, કોઈ નંદ સંતોના યોગથી આ સત્સંગની અંદર જન્મ ધરી ધરીને આવેલા હતા. મહારાજે બધાને ઓળખતા હતા. કેટલાક ભાલ દેશમાં જન્મ ધરીને આવ્યા હતા, કેટલાક પૂર્વના રાજાઓએ ગોહિલવાડમાં દેહ ધાર્યો, કેટલાકે વાડાકમાં દેહ ધાર્યો, સગર રાજાના 60,000 પુત્રોએ પણ આવીને દેહ ધાર્યો હતો, કેટલાક રાજાઓ તો સોરઠમાં અને હાલારમાં ઉતર્યા હતા. તેને શ્રીહરિ જાણતા હતા પણ કહેતા નહીં. મહારાજ કોઈને પૂર્વજન્મનું બહુ કહેતા નહીં, પણ મહારાજ બધું જાણતા હતા કે કોણ છે. સંત દાસ નામના સાધુને ધ્યાનમાં શ્રીહરિએ આ બધું બતાવ્યું હતું. કેટલાક રાજાઓએ કચ્છ દેશમાં જન્મ ધારણ કર્યો હતો, તેથી શ્રીહરિ ત્યાં જઈને એમને વારંવાર દર્શન આપતા હતા. કેટલાક રાજાઓએ ઝાલાવાડમાં અરગભેર મનુષ્ય જન્મ લીધો હતો. બીજા દેશોમાં પણ જે રાજાઓ ઉતર્યા હતા તેને શ્રીહરિ જાણતા હતા. તેમાં ગઢપુર દરબાર એભલ ખાચર, દાદા ખાચર ને જીવા ખાચર ને શ્રીહરિનો જેવો યોગ રહ્યો તેવો યોગ બીજા રાજાઓને નહોતો રહ્યો. આમને જેવો રહ્યો ગઢપુરના દરબાર એભલ ખાચર, દાદા ખાચર ને જીવા ખાચર, એમને સૌથી વધારે યોગ મહારાજનો રહ્યો, બીજાને એવો યોગ નહોતો રહ્યો. પણ બધા આવ્યા હતા એ પોતાના આત્યંતિક કલ્યાણ માટે. પૂર્વના મુમુક્ષુ આ સત્સંગમાં આવેલા હતા. શ્રીહરિના યોગને લીધે ગઢપુરના દરબારો સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. તેમના જેવો યોગ બીજા કોઈને ન મળ્યો તે નજરે જોઈને લખ્યું છે. તેઓ મનુષ્ય દેહમાં રહ્યા હોય છે તેથી ઓળખાતા નથી, કારણ કે મનુષ્ય રીત કંઈ જુદી જ છે. મનુષ્ય હોય તે બીજાને પણ પોતાના જેવા મનુષ્યના રૂપમાં માની લે છે એમ અમે ઠેક ઠેકાણે જોયું છે. સાધારણ સ્વામી કે આવું છે, મનુષ્ય હોય ને એ પોતાના જેવા જ બીજાને મનુષ્ય માની લે છે. મુક્ત જ મુક્તને ઓળખે છે, મુક્ત જ મહારાજને ઓળખે છે, મહારાજ જ મુક્તને ઓળખે છે. બાકી મનુષ્ય દેહ એને દેહ ધારી પોતા જેવા જાને સંસારી, પોતા જેવા જાણી લે, કારણ કે એને પોતા જેવા ભાવ દેખાય ને એમાં. એટલે અવિનાશી અક્ષરાધિપતિ પુરુષોત્તમને તુલ્ય સમર્થન્ય કોઈ નથી, પણ તેઓ જ્યારે મનુષ્ય રૂપમાં અવતરે છે ત્યારે તેમના ભક્ત સિવાયના બીજા કોઈ તેમને ઓળખી શકતા નથી, તેમનો લાભ લઈ શકતા નથી. પછી જે જે અવતાર જે રીતે થયા હોય તે જો ગ્રંથમાં લખાયું હોય તો તેને કરીને જણાઈ આવે છે અને જીવો મોક્ષ ભાગી થાય છે. કહેતા સ્વામી એમ લખે છે કે મનુષ્ય આકારે ભગવાન હોય તેને ઓળખવા કઠણ છે, પરંતુ શ્રીજી મહારાજની જેની પર અતિશય કૃપા હોય એને ઓળખી શકે છે, અને ત્યાર પછી પણ એ વાતો ગ્રંથસ્થ થઈ હોય એ ભાગ્યશાળીને મળે છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને સર્વોપરી મહારાજનો આ સર્વોપરી ગ્રંથ આપણા આધારણ સ્વામી એમના થકી આપણને આ શ્રવણ કરવા મળે છે અને મહારાજના ચરિત્રો સાંભળવા મળે છે એવી અહીંયા આગળ સ્વામી વાત કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતન સાગરના નવમપુરમાં જિંજાવદરમાં શ્રી હરિધામ ધૂમથી પધાર્યા, થાળ જમ્યા અને પ્રસાદી આપી
એ નામે 39મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજ